આજના યુગમાં પણ કેટલીક એવી ઘટનાઓ બને છે કે જેના રહસ્યો વિજ્ઞાન પણ શોધી શકતું નથી. એક તરફ પાંખડીઓને કારણે લોકોની ધર્મ અને ચમત્કારોમાંથી આસ્થા ઘટી રહી છે, તો કેટલીક ઘટનાઓ આપણને દેવી શક્તિના અસ્તિત્વમાં માનવા મજબૂર કરે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાલોદ ગામે કંઈક આવું જ બનવા પામ્યું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બોટાદ ખાતે રહેતા એક પરિવારના એક સદસ્યને થોડાક સમય પહેલા સ્વપ્ન આવ્યું હતું, જેમાં તેમના કથિત પૂર્વજોએ દહેગામ પાસેના નાંદોલ ગામે પૂર્વજોની મૂર્તિઓ દટાયેલી પડી હોવાનું જણાવતા પરિવારના લોકો તાબડતોડ નાંદોલ પહોંચ્યા હતા અને અહીં કેટલાક ગ્રામજનોને સાથે લઈ સ્વપ્નમાં દર્શાવેલ જગ્યાએ ખોદકામ હાથ ધર્યું હતું. થોડુંક ખોદકામ કરતા જ સૌના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. આ મૂર્તિઓ તેમના પૂર્વજ પોપટ બાપાની હોવાનું અને આ પરિવાર પોતે 7-8 પેઢીઓ પૂર્વ નાંદોલના જ હોવાનું બોટાદથી આવેલ પરિવારના વડીલે ગામ લોકોને જણાવ્યું હતું. મોડી સાંજ સુધી આ મૂર્તિઓની પૂજા અર્ચના કરી પરિવાર બોટાદ જવા રવાનો થયો હતો. નાંદોલથી બોટાદ વચ્ચેનું અંતર 199 કિલોમીટર છે અને ત્યાં બેઠા કોઈને સ્વપ્નમાં સંકેત મળે આવી ઘટના એ પંથકમાં કૌતુક જગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે નાંદોલ ગામનો એક ભવ્ય ભૂતકાળ છે. પ્રાચીન કાળમાં છોટી કાશી અથવા નંદપુરી તરીકે ઓળખાતા નાંદોલ ગામનો ભવ્ય ઐતિહાસિક વારસો હોય, અહીંના પેટાળમાં કોઈક સ્થાપત્યો ગરબાયેલા પડ્યા હોય એમ અવારનવાર આવા સ્થાપત્યોના અવશેષો મળતા રહ્યા છે. ત્યારે આ મૂર્તિઓ બાબતે સાચું શું એ તો પુરાતત્વ ખાતું અને આવનારો સમય જ બતાવી શકશે. હાલ આ મૂર્તિઓને લઈને જાત જાતની ચર્ચાઓ ચાલી રહી છે. નાંદોલ ગામે ગાડી લઈ દાદાના દર્શને, પોપટ બાપાના દર્શને, જે ગામનું ગામ નાંદોલ ગામ ને નાંદોલ ગામે આવ્યા છે. ગામે આપણે પૂરો સપોર્ટ આપ્યો છે, સાત સાગર ખૂબ આપ્યો છે, ધન કરી દઈને બાઈક તમારા ભાઈ તો સારું સપોર્ટ ખૂબ આપ્યો છે. લો આજ તમારે કહેવાનું છે, બીજું કંઈ કહેવાનું. મારું નામ નાંદોળિયા રઘુભાઈ માનપ્રેમભાઈ છે. ગામ અડમતાળા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. ત્યાંથી અમે આવ્યા છીએ અહીંયા આગળ, અને અમારે જોવાવાળાએ એવું કીધું કે તમારા દાદા અહીંયા આગળ છે, અને એમને કીધું કે તમે અહીંયા આગળ જઈને પગે લાગ્યા હોય અને અમે દર્શને આવ્યા છીએ ગામ ગોતતા ગોતતા, અને આ ગામનાનો પણ સાથ સહકાર અમને ખૂબ ખૂબ મળ્યો છે. અને અમારા દાદાનું નામ છે પોપટ દાદા, જે આ ગામની ફાધરમાં બેઠા છે, અને એ અત્યારે મેં અહીંયા આગળ ચોખ્ખું બધું કમ્પ્લીટ કરી ફેવર દીધું, નાંદોલ ગામમાં આવ્યા છીએ. પટેલ અભી, દિવ્યાંગ ન્યૂઝ, દહેગામ.